ગુડ મોર્નિંગ બાળકો ગણિત ગમતમાં પ્રકરણ સાત જગ અને મગ આગળ આપણે બાદ બાકીના દાખલા શીખ્યા હતા આજે પણ આપણે બે રકમવાળા બાદ બાકીના દાખલા શીખીશું બાદ બાકી કરો બાદ બાકી કરો એટલે કે ઓછા કરો તો અહીંયા છે પંદર લીટર ઓછા ત્રણ લીટર તો ઉપરના અંકમાંથી નીચેનો અંક બાદ કરવાનો દશકના સ્થાને એક છે અને એકમના સ્થાને પાંચ છે અને નીચે ત્રણ છે તો પાંચમાંથી ત્રણ બાદ કરીશું તો અહીંયા એકમના સ્થાને શરૂઆત પહેલાં દાખલાની શરૂઆત કરીએ ત્યારે એકમના સ્થાનેથી જ કરવાની તો પાંચમાંથી કેટલા બાદ કરવાના છે ત્રણ તો આપણે ગણીશું વેડાની મદદથી તો એક બે ત્રણ ચાર પાંચ કેટલા હતા ઉપર પાંચ હવે નીચે કેટલા છે ત્રણ તો ત્રણને શું કરીશું આપણે કાપીશું એક બે ત્રણ કેટલા વધ્યા એક બે તો અહીંયા જવાબ આવે બે દશકના સ્થાને કેટલા છે એક નીચે જ નથી તો કશુદ્ધ ના હોય એટલે જીરો એક ના એક નીચે જવાબ આવશે એકનો એક ઉપર જે અંક હોય તે જ નીચે આવે તો કેટલો થયો જવાબ બાર લિટર અહીંયા લિટર લખવાનું ભૂલવાનું નહીં પંદરમાંથી ત્રણ બાદ કર્યા તો કેટલો જવાબ આવ્યો બાર લિટર અહીંયા છે ચૌદ લિટર ઓછા બે લીટર તો ચૌદમાંથી બે કાપવાના છે તો આપણે એકમ બાજુથી ગણતરી કરીશું તો અહીંયા એકમની બાજુ કેટલા છે ચાર તો ચારમાંથી બે કાપીશું એટલે કે ઓછા કરીશું તો અહીંયા આપણે ગણીશું એક બે ત્રણ ચાર કેટલા છે ચાર કેટલા કાપવાના છે બે એક બે કેટલા વધ્યા એક બે તો અહીંયા જવાબ આવશે બે દશકના સ્થાને એક છે અહીંયા કશું જ નથી એટલે એકનો એક જવાબ કેટલો આવ્યો બાર લીટર ચૌદમાંથી બે જાય એટલે બાર વધ્યા અહીંયા છે સત્તર લિટર ઓછા ત્રણ લીટર તો કઈ બાજુ આપણે ગણતરી ચાલુ કરીશું બોલો તો એકમ બાજુથી કઈ બાજુથી એકમના સ્થાનેથી તો સાતમાંથી ત્રણ કાપવાના છે તો કેટલા ગણીશું પહેલાં સાત કેટલા ગણીશું સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા કાપીશું ત્રણ એક બે ત્રણ હવે કેટલા વધ્યા તે ગણીશું એક બે ત્રણ ચાર તો અહીંયા લખીશું ચાર અહીંયા છે એક તો નીચે આવશે એક ચૌદ લિટર અહીંયા છે સોળ લિટર ઓછા જીરો લીટર કઈ બાજુથી ગણતરી કરીશું એકમથી અહીંયા છે છ નીચે છે જીરો કાલે મેં સમજાવ્યું હતું કે ઉપરનો અંક હોય નીચે જીરો હોય તો ઉપર અંક હોય તેનો તે જ નીચે આવે જીરો એટલે કંઈ જ ના હોય એટલે છના છ નીચે આપણે લખી દઈશું અને અહીંયા દર્શકમાં એક છે અહીંયા કશું જ નથી તો અહીંયા આવશે એક તો એનો એ જ જવાબ આવે સોળ લીટર અહીંયા છે ચોવીસ મિલી ઓછા ત્રણ મિલી એકમની બાજુથી આપણે ગણીશું તો અહીંયા કેટલા છે ચાર અને અહીંયા ત્રણ ચારમાંથી ત્રણ કાપીશું એક બે ત્રણ ચાર કેટલા કાપીશું ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ કેટલા વધ્યા એક અહીંયા લખીશું એક દર્શકના સ્થાને બે છે અને અહીંયા કશું જ નથી એટલે બેના બે એકવીસ મિલી અહીંયા લિટર અને મિલી લખવાનું ભૂલવાનું નહીં અહીંયા છે અઠ્યાવીસ મિલી ઓછા ચાર મિલી કઈ બાજુથી આપણે ગણતરી કરીશું એકમના સ્થાનેથી તો એકમમાં કેટલા છે ઉપર આઠ ઉપરના ગણવાના અને નીચેના કાપવાના ઉપર કેટલા છે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા કાપીશું ચાર એક બે ત્રણ ચાર કેટલા વધ્યા તે ગણીશું એક બે ત્રણ ચાર કેટલા વધ્યા ચાર અહીંયા છે બે અહીંયા કશું જ નથી તો બેના બે ચોવીસ મેલી અહીંયા આઠના અડધા કેટલા થાય ચાર એવું આવડવું જોઈએ તો તરત દાખલો આપણને આવડી જાય આઠમાંથી ચાર બાદ કર્યા તો ચાર બે ના બે અહિયાં છે સાડત્રીસ મિલી ઓછા સાત મિલી તો અહીંયા સાત માંથી સાત કઈ બાજુથી પહેલા ગણવાનો એકમ સાતમાંથી સાત બંને સરખી સંખ્યા છે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને નીચે કાપવાના પણ સાત જ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાતમાંથી સાત જશે તો કેટલા વધશે જીરો અહીંયા છે ત્રણ નીચે કશું જ નથી તો ત્રણના ત્રણ ત્રીસ મીલી તો તમને સમજ પડી હશે બંને સરખા અંક હોય તો ઝીરો જ આવે અહીંયા છે મેલી ઓછા ત્રણ મેલી એકમની બાજુથી શરૂ કરીશું છમાંથી ત્રણ બાદ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ ઉપરના અંક ગણ્યા હવે નીચેના કાપીશું કેટલા કાપવાના છે ત્રણ એક બે ત્રણ કેટલા વધ્યા એક બે ત્રણ તો આપણે અહીંયા લખીશું ત્રણ અહીંયા છે ચાર અહીંયા કશું જ નથી તો ચાર ના ચાર તેતાલીસ મિલી